નમસ્કાર કેમ છો બધા ને આજે આપણે ધોરણ સાત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓની અંદર આગળ અભ્યાસ કરીશું પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે પહેલાં સરવાળા વિશેના ગુણધર્મોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આપણને સરવાળાના ગુણધર્મો એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાના ગુણધર્મો ક્યાં ક્યાં હોઈ શકે તેનો અભ્યાસ આપણે આગળ જોઈ ગયા છીએ તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મનો અભ્યાસ કરીશું તો સૌ છે પહેલાં સમૃદ્ધતાનો ગુણધર્મ તે સરવાળા વિશેના ગુણધર્મ હતા તેમાં પણ લાગુ પડે જ છે તો એ ગુણાકારમાં પણ લાગુ પડશે તો પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ તો તેનો નિયમ પણ એ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે છે તો આપણે એક ઉદાહરણ જોઈએ કે માઇનસ વીસ ગુણ્યા માઇનસ પાંચ આ બંને ઋણપૂર્ણાંક સંખ્યા છે બરાબર તો બરાબર સો એટલે કે બંનેનો ગુણાકાર કેટલો થયો સો વીસ પંચા સો હવે તમને થયું થયું માઇનસ નિશાની કેમ ના આવી કારણ કે ગુણાકારની અંદર બે આ બંને છે માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે કે માઇનસ નિશાની આવે નહીં ગુણાકારની અંદર બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ગુણાકાર નિશાનીમાં માઇનસ નિશાની ન આવે ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ આપણે આગળ માઇનસ બાર ગુણ્યા પાંચ એક છે ઋણપૂર્ણાંક સંખ્યા અને એક છે ઘનપૂર્ણાંક સંખ્યા તો બંનેનો ગુણાકાર થઈશે છે બાર પંચા સાઠ તો અહીં માઇનસ નિશાની આવશે કારણ કે પંચા સાઠ અહીં માઇનસ નિશાની એક જ છે એટલે ફરજિયાત એક હોય એટલે માઇનસ નિશાની મૂકવાની કારણ કે એક તો ફરજિયાત આવે તે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે નિશાની આવે નહીં ત્યાર પછીનો બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો તેનું પરિણામ એક સરખું મળે છે કે કોઈપણ ક્રમ આપણે જે કોઈપણ બે સંખ્યા પૂર્ણાંક સંખ્યા આપી હોય તેનો આપણે ક્રમ ફેરવી નાખીએ તો પણ તેનો જવાબ એક સરખો જ આવે છે બરાબર તો આપણે તેનું એક ઉદાહરણ લઈને જોઈએ ત્રણ ગુણ્યા માઇનસ ચાર એક ઘનપૂર્ણાંક છે અને એક પૂર્ણાંક છે તો બંનેનો તેનો જવાબ આવે છે ત્રણ ચો બાર અને માઇનસની નિશાની કારણ કે એક જ માઇનસ નિશાની છે એક માઇનસ નિશાની હોય તો ફરજિયાત મૂકવાની બરાબર ત્યાર પછી આપણે તેનો ક્રમ ફેરવી નાખીએ કારણ કે ક્રમનો ગુણધર્મ છે એટલા માટે ચાર આગળ લેલી અને ગુણ્યા ત્રણ માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તેરી બાર માઇનસ બાર જવાબ આવે એટલે બંનેનો જવાબ સરખો આવે છે આપણે નિયમમાં કીધું ને કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ તેનું પરિણામ એક સરખું જ મળે છે હજી એક આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે માઇનસ બાર ગુણ્યા માઇનસ દસ બરાબર બંનેમાં માઇનસ માઇનસ નિશાની છે તો પંદર દાન એકસો પચાસ એટલે બંનેનો ગુણાકાર થશે એકસો પચાસ અને બંનેમાં માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે માઇનસ નિશાની આવશે નહીં ત્યાર પછી આપણે તેનો ક્રમ ફેરવી નાખીએ માઇનસ દસ આગળ લઈ લઈ ગુણ્યા માઇનસ પંદર એટલે દસ ગુણ્યા પંદર કરીએ તો પણ એકસો પચાસ જવાબ આવે અને માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેમાં માઇનસ નિશાની આવશે નહીં અને બંનેનો જવાબ શું આવ્યો છે સરખો આવ્યો છે બરાબર ત્યાર પછીનું આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ જૂથનો ગુણધર્મ કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવવાનું છે અને તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો પણ ગુણાકાર કરવાનો છે એટલે પરિણામ આપને કેવું મળશે એક સરખું જ મળશે જૂથનો ગુણધર્મ કે કોઈપણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા ગમે તે બે સંખ્યાનો જૂથ બનાવવાનું બરાબર તેના ગુણાકાર સાથે આપણે ત્રીજી સંખ્યાનો પણ ગુણાકાર કરવાનો એટલે આપણે પરિણામ સરખું મળે છે તો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ માઇનસ ત્રણ માઇનસ બે અને પાંચ આ ત્રણ જે છે એ અપૂર્ણાંક સંખ્યા છે બરાબર ત્રણ પૂર્ણાંક સંખ્યા આપણને મળી ગઈ તો આપણે બે સંખ્યાનું જૂથ બનાવી નાખીએ પહેલી બે લઈ લઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે એનું જૂથ બનાવી નાખ્યું અને ગુણ્યા પાંચ એટલે કે ત્રીજી સંખ્યા હવે બંને સંખ્યાનું જે જૂથ બનાવ્યું છે તેનો ગુણાકાર કરીએ ત્રણ દુ છ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ગુણ્યા પાંચ એટલે બે સંખ્યાનું જે જૂથ બનાવ્યું તેના ગુણાકાર સાથે આપણે ત્રીજી સંખ્યાનો પણ ગુણાકાર કરીશું એટલે કે છ ગુણ્યા પાંચ છ પંચા ત્રીસ હવે આપણે જૂથને આપણે રકમ ફેરવી નાખીએ બરાબર આમાં તે જૂથ જ બનાવવાનું છે માઇનસ બે ગુણ્યા પાંચ આપણે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી નાખીએ અને ગુણ્યા માઇનસ ત્રણ બે પંચા દસ એટલે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ ત્રણ દસ તેરી ત્રીસ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે બંનેના જવાબ સરખા આવે છે એટલે પરિણામમાં ફેરફાર થતો નથી ત્યાર પછી છે ચોથો ગુણધર્મ તટસ્થાનો ગુણધર્મ કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતાં પરિણામમાં આપણને તેની તે જ સંખ્યા મળે છે તેથી એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એ તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક બરાબર તો તેનું આપણે એક ઉદાહરણ લઈએ માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે જવાબ આવે છે માઇનસ ત્રણ એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ ને તો આપણને જવાબમાં તેની તે જ સંખ્યા મળે છે હજી એક ઉદાહરણ જોઈએ પાંચ ગુણ્યા એક પાંચ એકા પાંચ એટલે જવાબ પણ આપણને એને એ જ સંખ્યા મળે છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ તો જોઈ ગયા હવે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરવો તે આપણે હવે આગળ શીખવાનું છે ગુણાકાર આપણે જે સાદી રીતે કરીએ છીએ એ જ રીતે કરીએ છીએ પણ તેમાં કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા આવે ઋણ સંખ્યા આવે અને શૂન્ય આવે એટલા માટે તેનો ગુણાકારના આપણે નિયમો થોડા જોઈ લઈએ તો પહેલું છે કે બે ધનપૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય અને તેનો જવાબ આપણને શું મળે છે એ જોવાનું છે બરાબર કે બે ધનપૂર્ણાંક હોય તો તો ઉદાહરણ તરીકે ત્રણ ગુણ્યા પાંચ તન એ ત્રણ એ ધનપૂર્ણાંક છે અને પાંચ એ પણ ધનપૂર્ણાંક છે બરાબર તો ત્રણ પંચા પંદર તો જવાબ આવ્યો છે આપણને પંદર એટલે નિયમ શું તારી શકાય કે બે ધનપૂર્ણાંકોનો ગુણાકાર આપને શું મળે છે હંમેશા ધનપૂર્ણાંક જ મળે છે બરાબર ધનપૂર્ણાંક જ આપને જવાબ મળ્યો તેનો હવે બીજું કે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર કે બંનેમાં ઋણ હોય એટલે કે બંનેમાં માઇનસ નિશાની હોય તો તેના ગુણાકારમાં શું જવાબ આવે તે જોઈએ આપણે ઉદાહરણ તરીકે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે બંનેમાં ઋણ સંખ્યા છે એટલે તેનો ગુણાકાર કરીએ આપણે ત્રણ દુ છ તો તેનો જવાબ આવ્યો છે ખાલી ઘન સંખ્યા તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા બરાબર તો બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા આપને શું મળે છે ધનપૂર્ણાંક જ મળે છે બે ધનપૂર્ણાંકોનો ગુણાકાર પણ ધનપૂર્ણાંક મળે અને બે ઋણપૂર્ણાકોનો ગુણાકાર પણ ધનપૂર્ણાંક મળે બરાબર હવે ત્રીજું કે ધન અને ઋણપૂર્ણાકોનો ગુણાકાર એટલે કે એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય તો તેનો આપણને જવાબ શું મળે છે તે આપણે જોવાનું છે બરાબર ઉદાહરણ તરીકે ચાર ગુણ્યા માઇનસ આઠ ચારે સંખ્યા છે અને માઇનસ આઠે ઋણ સંખ્યા છે તો તેનો ગુણાકારનો જવાબ આપણને શું મળે છે ચાર અઠ્ઠા બત્રીસ બરાબર તો માઇનસ નિશાની એક છે એટલે ફરજિયાત મૂકવાની એટલે જવાબ આવે છે માઇનસ બત્રીસ ધન અને ઋણપૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણપૂર્ણાંક જ મળે છે યાદ રાખવાનો કે એક ધનપૂર્ણાંક હોય અને એક ઋણપૂર્ણાંક હોય તો તેનો ગુણાકારનો જવાબ આપણને ઋણપૂર્ણાંક જ મળે છે હવે આપણે આગળ જોઈએ વિભાજનનો નિયમ એટલે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થઈ શકે છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે બરાબર તો આપણે દાખલા તરીકે માઇનસ પાંચ ગુણ્યા કાઉસમાં ત્રણ વત્તા ચાર કાઉસ પૂરો તો ગુ અહીં ગુણાકાર છે ને અહીં સરવાળો છે તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે તો કઈ રીતે તે આપણે કરીએ મોટા મોટાકાઉસની અંદર માઇનસ પાંચ ગુણ્યા ત્રણ આનો મતલબ એ થાય કે આ માઇનસ પાંચ છે એનો ત્રણ સાથે પણ ગુણાકાર કરવાનો છે આપણે અને માઇનસ પાંચનો ચાર સાથે પણ ગુણાકાર કરવાનો છે બરાબર મોટાકાઉસની અંદર માઇનસ પાંચ ગુણ્યા ત્રણ એટલે આનો વારો આવી ગયો હવે પછી કઈ નિશાની છે વધતા પછી પાછું મોટા કાઉસની અંદર માઇનસ પાંચ ગુણ્યા ચાર એટલે આ રીતે આપણે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કરી શકીએ છીએ બરાબર છે ને તો હવે આપણે આજે જે ભાઈ એમાં યાદ રાખવાની ઘણી વસ્તુ છે તો એ આપણે થોડીક નોંધ કરી લઈએ તો પહેલું છે કે બે ધનપૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધનપૂર્ણાંક મળે છે આપણે પૂર્ણાક સંખ્યાનો ગુણાકાર આગળ જોઈ ગઈએ ને તો તેના ઉપરથી આપણે એક એક નિયમ તાર્યા છે અને આ ખાસ યાદ રાખવાના છે ખાસ યાદ રાખવાના છે બરાબર તો તેથી આપણે ગુણાકારમાં ભૂલ પડે નહીં તો બે ધનપૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધનપૂર્ણાંક મળે છે અને બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર પણ હંમેશા ધનપૂર્ણાંક મળે છે હવે એક ધનપૂર્ણાંક હોય અને એક પૂર્ણાંક હોય તો તેનો ગુણાકાર હંમેશા ઋણપૂર્ણાંક મળે છે આપણને અને ત્યાર પછી યાદ રાખવાનું કે બ બે સંખ્યા હોય તો બરાબર છે પણ બેથી વધારે ઋણપૂર્ણાંકની સંખ્યા આપી હોય એટલે કે ત્રણ કે ત્રણથી વધારે હોય તો આપણે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે કે તેમાં જો એકી સંખ્યામાં પૂર્ણાંકો હોય તો તેનો ગુણાકાર ઋણપૂર્ણાંક મળે આપણને બરાબર એટલે કે ત્રણ સંખ્યા આપેલી ત્રણ તો એકી સંખ્યા છે અને એમાં માઇનસ નિશાની હોય તો તેનો ગુણાકારનો જવાબ આપણને ઋણપૂર્ણાંક મળે છે અને જો બેકી સંખ્યામાં ઋણપૂર્ણાંકો આપેલા હોય તો તેનો ગુણાકારનો જવાબ આપણને ધનપૂર્ણાંક મળે છે એટલે કે ચાર સંખ્યા આપી હોય અને ચારે ચાર જે એ ઋણપૂર્ણાંક હોય તો તેનો ગુણાકાર જ્યારે કરીએ અને અંતે જ્યારે છેલ્લે જવાબ આવે ને તો તે આપણને ધનપૂર્ણાંક મળે છે બરાબર ત્યાર પછી કોઈપણ પૂણાકોનો જીરો સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે છે એટલે કે જીરો જ મળે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એટલી વસ્તુ યાદ રાખો છે એ ચારે ચાર વસ્તુ ચારથી વધારે છે બરાબર આ બધા જ ટોપિક યાદ રાખવાના છે આપણે અને ખાસ તમારે એ રબુકમાં નોંધ પણ એની કરી લેવાની છે બરાબર તો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો શીખ્યા પૂર્ણાંક સંખ્યાનો ગુણાકારના બધા નિયમો શીખ્યા તો આ બધા જ નિયમો તમારે યાદ રાખવાના છે આગળ આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મોના નિયમો શીખી ગયા ગુણાકાર પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરવા તેના નિયમો શીખી ગયા તો હવે આપણે સ્વાસ્થ્ય એક પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એક નીચે આપેલ દરેકના જવાબ લખો તે દાખલા આપણે હવે ગણીશું એમાં પહેલો દાખલો છે એ તો ત્રણ ગુણ્યા માઇનસ એક તો આપણે આગળ શીખી ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કોઈ પણ હોય તેનો એકસાથે ગુણાકાર કરવામાં આવે તો તેનો જવાબ એકનો એક જ આવે છે તો તેનો જવાબ આવશે માઇનસ ત્રણ માઇનસ નિશાની એટલા માટે આવી કારણ કે રકમમાં એક માઇનસ નિશાની છે એટલે ફરજિયાત મૂકવાની બરાબર ત્યાર પછી બીજો દાખલો બી માઇનસ એક ગુણ્યા બસો પચીસ તેમાં પણ આપણે એક સાથે તેની ગુણાકાર કરવાનો છે તેનો એટલે તેનો જવાબ પણ એનો એ જ આવશે રકમ જે છે તે એટલે કે માઇનસ એક ગુણ્યા બસો પચીસ એટલે જવાબ આવશે માઇનસ બસો પચીસ ત્યાર પછી છે ત્રીજો દાખલો સી તેમાં માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ બંનેમાં માઇનસની નિશાની છે એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને આપણે એકવીસ અને ત્રીસનો ગુણાકાર કરવાનો છે તો તેનો ગુણાકાર થશે છસો અને ત્રીસ આ તેનો ગુણાકાર છે એટલે કે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસનો જવાબ છે ત્યાર પછી ડી માઇનસ ત્રણસો સોળ ગુણ્યા માઇનસ એક તો અહીં પણ ત્રણસો સોળનો ગુણાકાર આપણે એક સાથે કરવાનો છે એટલે આપણે ખબર જ છે કે એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ તેની તે જ સંખ્યા મળે અને અહીં બંનેમાં માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ મળશે આપને ત્રણસો સોળ બરાબર ત્યાર પછી છે ઈ તેમાં ત્રણ રકમ આપેલી છે તો તે પણ આપણે આગળ શીખી જ ગયા છીએ કે તેમાં કયો ગુણધર્મ લાગુ પડશે જૂથનો ગુણાકારનો ગુણધર્મ બરાબર તો અહીં ત્રણ રકમ આપેલી છે તો સૌપ્રથમ પ્રથમ કોઈ પણ બે રકમનો આપણે ગુણાકાર કરી નાખશું કોઈ પણ બે સંખ્યાનો બરાબર તો આપણે લઈએ માઇનસ પંદર ગુણ્યા શૂન્ય આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો બરાબર તો માઇનસ પંદરનો આપણે શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને મળે છે શૂન્ય કારણ કે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે હવે ત્રીજી રકમ કઈ હતી આપણે માઇનસ અઢાર બરાબર તો માઇનસ અઢારનો પણ આપણે શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે તો તેનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો પણ આપણને જવાબ શૂન્ય જ મળે છે તો આ રીતે આપણે આમાં જૂથનો ગુણધર્મ લાગુ પડ્યો ત્યાર પછીનો દાખલો છે એફ તેમાં પણ એમ જ છે કે ત્રણ સંખ્યા આપેલી છે તો તેમાં સૌ પ્રથમ કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી નાખવાનું છે આપણે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર આ બે સંખ્યાનું જૂથ બનાવી નાખ્યું તો હવે તેનો બંનેનો ગુણાકાર કરીએ તો તેનો ગુણાકાર થશે એકસો ને બત્રીસ કારણ કે માઇનસ નિશાની ન આવી શું કામ કારણ કે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ ત્યાર પછી ત્રીજી સંખ્યા કઈ હતી દસ હવે તેનો ગુણાકાર કરીએ તો આપને જવાબ મળશે એક હજાર ત્રણસો વીસ આ તેનો જવાબ થઈ ગયો ત્યાર પછી છે જી તો તેમાં પણ ત્રણ સંખ્યા આપેલી છે તો સૌ પ્રથમ આપણે કોઈપણ બે સંખ્યાનો જૂથ બનાવી નાખીએ તો આપણે જૂથ બનાવીએ નવ ગુણ્યા માઇનસ ત્રણ આ બે સંખ્યાનો જૂથ બનાવી નાખ્યું હવે બંનેનો ગુણાકાર કરીએ તેરી સત્યાવીસ તો અહીં થશે માઇનસ સત્યાવીસ ત્યાર પછી ત્રીજી સંખ્યા કઈ હતી માઇનસ છ તો અહીં માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને સત્યાવીસ ગુણ્યા છ કરીએ તો આપને જવાબ મળે છે એકસો ને એ આપણો થયો જવાબ ત્યાર પછી એચ તેમાં પણ ત્રણ જ સંખ્યા આપેલી છે એટલે કોઈ પણ બે સંખ્યાનું સૌ પ્રથમ જૂથ બનાવી નાખશું માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ બે સંખ્યાનું જૂથ બનાવ્યું અઢાર પંચા નેવું અને માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ ત્યાર પછીની ત્રીજી સંખ્યા સાથેનો ગુણાકાર કરવો પડે ને એટલે માઇનસ ચાર નેવું ગુણ્યા ચાર કરીએ એટલે આપણે જવાબ મળે છે ત્રણસો ને સાઠ તેનો ગુણાકાર કરીએ ને એટલે ત્રણસો ને અને એ માઇનસ નિશાની એક છે એટલે આપણે ફરજિયાત માઇનસ નિશાની મૂકવાની આ થઈ ગયો તેનો જવાબ માઇનસ ત્રણસો સાઠ ત્યાર પછી આ તો અહીં ચાર રકમ આપેલી છે બરાબર અત્યાર સુધી આપણે ત્રણ રકમ હતી બે રકમ હતી ત્રણ રકમ હતી હવે ચાર રકમ આવી તો ચાર રકમ આવી તો આપણે પહેલાં બબેનો જૂથ બનાવીને દાખલો ગણીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે પહેલું જૂથ બનાવી તો માઇનસ એક ગુણ્યા માઇનસ બે આ એક જૂથ બનાવી નાખ્યું હવે એનો આપણે ગુણાકાર કરીએ બે કા બે એક દૂ દૂ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ પછી ગુણાકારની નિશાની ત્યાર પછી છે આ બીજું જૂથ માઇનસ ત્રણ ગુણ્યા ચાર એનું આપણે જૂથ બનાવ્યું તો હવે તેનો આપણે ગુણાકાર કરશું તો બે ગુણ્યા ત્રણ ચોક બાર અને માઇનસ નિશાની એક મૂકવાની એટલે માઇનસ બાર જવાબ આવ્યો અને બારદુ જવાબ શું આવે બારદુ ચોવીસ એટલે જવાબ આવશે ચોવીસ પણ માઇનસ કારણ કે એક માઇનસ નિશાની છે એટલે માઇનસ ચોવીસ તેનો જવાબ આવ્યો ભલે ચાર રકમ હોય તો આપણે બબેના જૂથ બનાવીને તેના ગુણાકાર કરવાના ત્યાર પછી જે તેમાં પણ આપણે ચાર રકમ આપેલી છે તો સૌ પ્રથમ આપણે પહેલી બે સંખ્યાનો જૂથ બનાવી નાખશું માઈનસ ત્રણ ગુણ્યા માઇનસ છ હવે બંનેનો ગુણાકાર કરીએ અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ છતેરી અઢાર કે ત્રણ છક અઢાર બરાબર ત્યાર પછી ગુણાકાર નિશાની અને પછી આ બે સંખ્યાનો જૂથ બનાવી નાખીએ માઇનસ બે ગુણ્યા માઇનસ એક તો અઢાર ગુણ્યા આ બંને સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ બરાબર બે કા બે અને માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ એટલે ફક્ત બે જવાબ આવશે અઢાર દુ છત્રીસ એટલે જવાબ આવ્યો છત્રીસ આ થયો જવાબ તેનો છત્રીસ એટલે આ રીતે આપણે દાખલા સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો આજે આપણે પ્રશ્ન એક ના દાખલા ગણ્યા છે તો હવે પછી આગળના પ્રશ્નના દાખલા આપણે પછી ગણીશું અને અત્યારનું તમારું હોમવર્ક છે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એકના જે આ દાખલા આપેલા છે તે બધા જ દાખલા તમારે રફ બુકમાં ગણવાના છે અસ્તુ